वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवानी जय। जय श्री स्वामीनारायण। आज तारीख 5/10/2021 मंगलवार भादरवावत 14 नो दिवस छे। नित्य आपणे सदविचारनी सरवाणी तो आवे जीवन जीवनी मजा। आजनो एवो ज सदविचार आपणे जीवनमां उतारवा प्रयत्न करीशुं। काले अरीसो हतो, सांभळजो, काले अरीसो हतो तो बधा जोई जोईने जता हता। काले अरीसो हतो तो बधा जोई जोईने जता हता। आजे तूटी गयो तो बधा बचीने जाय छे। बहु समझवा जेवी वात छे। आ जगतनु दृश्य बतावे छे, जगतना लोकोनु दृश्य बतावे छे, दुनियानु दृश्य बतावे छे। काले अरीसो हतो तो बधा जोई जोईने जता हता, आजे तूटी गयो तो बधा बचीने जाय छे। समय समयनी वात छे, लोको तमारी साथे नहीं पण तमारी स्थिति साथे हाथ मिलावे छे। लोको व्यक्तिने नथी जोता। आपणे बहु वार कथामां सांभळ्यु हशे, नाणा वगरनो नाथियो नाणे नाथा लाल। दुनियानी आ दृष्टि छे, जगतमां रहेवू छे तो अमुक वस्तु शीखी राखवी पड़े। આપણી પાસે કંઈક છે તો લોકો દોડી દોડીને આવશે, પણ આપણે ભાંગી ગયા છીએ વ્યવહારની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, સ્વભાવની દ્રષ્ટિએ, વ્યસનની દ્રષ્ટિએ, તો લોકો કોઈ આપણું સામું નહીં જોવે। અરીસો છે સુંદર મજાનો તો દોડી દોડીને એની સામે ઊભા રહીને એને તાકી તાકીને જોશે। આજે એ જ અરીસો તૂટી ગયો, ટુકડા થઈ ગયા, તો લોકો બચી બચીને ચાલશે, ભાઈ ન્યાય ના જતા અને કોક જતું હશે ને તોય રોકશે, ન્યાય નહીં
ખૂંતી જશે પગમાં, વાગી જશે, ભલાથી ન્યા ન જતા, ન્યા કાચ પડ્યા છે, ટુકડા પડ્યા છે, પોતે બચશે બીજાને બચાવશે ત્યાં નહીં મોકલે. કારણ કે અરીસાની સ્થિતિ બદલાઈ ગઈ, એમ વ્યક્તિની સ્થિતિ જ્યારે બદલાઈ જાય છે ત્યારે લોકો આપણાથી પણ બચી બચીને ચાલે છે. આપણા જીવનમાં પણ જો એવી પરિસ્થિતિઓ સર્જાય છે, આપણે બહુ સારા હોય, સજ્જન હોય, ભક્ત હોય, નિર્વ્યસની હોય, તો દોડી દોડીને લોકો આપણી પાસે આપણને જોવા આવશે, આપણને મળવા આવશે, આપણને પૂછવા આવશે. પણ જો આપણા જીવનમાં વ્યસન આવી ગયું કે આપણા જીવનમાં કંઈક દુરાચાર આવી ગયો અને આપણું જીવન તૂટી ગયું, તૂટી જ જાય ને, વ્યસન આવે, ફેશન આવે, દુરાચાર આવે, ભ્રષ્ટાચાર આવે, અધર્મ આવે, કુસંગ આવે, ત્યારે માણસનું જીવન અરીસાની જેમ તૂટી જાય છે. પછી લોકો કોઈ એના ઉપર ભરોસો નથી કરતું, લોકો એની કોઈ સલાહ નથી લેતું, લોકો દોડીને એની પાસે જતા નથી. કારણ કે બધું જ અધર્મમાં, વ્યસનમાં, ફેશનમાં ખર્ચાઈ ગયું હોય, ઘર ખાલી થઈ ગયું હોય, બધું વેચાઈ ગયું હોય, પછી ત્યાં જઈને શું કરે? કંઈક હોય તો દોડીને આવે કે હાલો ત્યાં જઈશ તો ચા પાણી કરશે, ને પાણીને ફાફા પડતા હોય તમને ચા પાણી ક્યાંથી કરે? લોકો કોઈ આવે? અને બીજું કે એની પાસે જઈશું તો શું મળશે આપણને? વ્યસન મળશે, કુસંગ મળશે, અધર્મ મળશે, પાપ મળશે. કારણ કે જીવન ખલાસ થઈ ગયું છે, તૂટી ગયું છે, વિખરાઈ ગયો છે, એટલે કોઈ પછી નહીં જોવે. સારા માણસની બધાય સલાહ લે, સારા માણસ પાસે દોડી દોડીને લોકો જાય, પાસે બેસે, પ્રેમથી વાતો કરે, હા, એને માન આપે, સન્માન આપે, એના વખાણ કરે, એને બધા ઉચકીને ફરે. અને કોણ માણસ એવો છે આનો ઈચ્છે? માન, સન્માન, વખાણ, પોતાના ગુણોનું ગાન કયો માણસ એવો છે કે ના ઈચ્છતો હોય? કહો મને, દરેક ઈચ્છે. તો પછી આપણે જીવનમાં તૂટવું ના જોઈએ, આપણા જીવનમાં કલંક ડાગો ના પડવો જોઈએ, આપણું જીવન ગંદુ ના હોવું જોઈએ, ચોખ્ખો અરીસા જેવું હોય અને સાંગો પાંગ એકદમ સારો તૂટ્યા વગરનો હોય, તો લોકો દોડી દોડીને આપણી સામું જોશે, આવશે. આનો આ તાત્પર્ય છે. આપણો જો સમય બગડી ગયો તો કામ પૂરું. પછી માણસ હારતો હારતો ઉતરતો ઉતરતો એટલી અણીએ ઉતરી જાય કે એની કલ્પના ના કરી શકાય. માટે કાલે અરીસો હતો તો બધા જોઈ જોઈને જતા હતા, અને આજે તૂટી ગયો તો બધા બચીને જાય છે. એમ જો આપણો અરીસો જીવનરૂપી તૂટી જાય, આપણા ચારિત્ર ઉપર કલંક લાગી જાય, આપણા જીવનમાં ક્યારેક એવા કુસ્વભાવો પેદા થઈ જાય, કોઈના સંગે કરીને, કુસંગે કરીને, કંઈક પરિસ્થિતિએ કરીને, હા, અને એકવાર કે છે ને કે ભાઈ ટીલી લાગી તે લાગી, પછી હા ઠીક છે, આપણે આપણે પ્રયત્ન કરીએ, વર્ષો વીતી જાય, એમાં જીવન વીતી જાય, અને ઘણા તો પાછા વળે તો વળે, ઘણા તો વળે જ નહીં, અને કાચના ટુકડા પછી ભેગા ના થાય, એનો કંઈ અરીસો ના બને, એ તો પછી કચરામાં જાય, એની કોઈ કિંમત વેલ્યુ નહીં. એમ જીવનમાં પણ સુખી થવું હોય, વ્યવહારિક દ્રષ્ટિએ પણ સુખી થવું હોય, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ સુખી થવું હોય, તો જીવન બહુ સાવધાનીપૂર્વક જીવવું પડે, તૂટવા ના દેવું પડે, ભરોસો તૂટવા ના દેવો પડે, વિશ્વાસ તૂટવા ના દેવો પડે, આપણી શ્રદ્ધાને મંદ ના પડવા દેવી પડે. આપણે ભક્તને માર્ગે, ભગવાનને માર્ગે, આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છીએ, હા, કાંટાળો માર્ગ છે, કાકરાવાળો માર્ગ છે, વિઘ્નવાળો, સારા કામમાં સ્વવિઘ્ન, પણ એમાં વિચારી વિચારીને પગલાં જો ભરતો જાય, હા, તો ચાર દિન કી ચાંદની આપણું આ જીવન, તે ટૂંકું જીવન એ વ્યતીત થઈ જાય, તો માણસ જગ જીતી જાય. થોડી જિંદગી છે, પણ સલામતીપૂર્વક ચાલવું પડે, સાવધાની બહુ રાખવી પડે,
તો માણસ ઈ જાઈને તો પણ એના સંસ્કારની ફોરમ ચારેય બાજુ ફેલાતી જાય. હા, એને બધાય એ ગયા પછી એના ગુણો બહુ ગાય, જીવતો હોય ત્યારે તો ગાય, એને માને, જરૂર પડે દોડીને આવે, બધું જ થાય. અને ગયા પછી પણ એની છબીઓ લટકાડે, એના પૂતળાઓ પધરાવે ને એની મૂર્તિઓ. જગતમાં નથી આ બધા મોટા મોટા મહાન હસ્તીઓ થઈ ગયા એને કંઈક જીવનમાં સારા કામ કર્યા તો આજે મૂકે છે ને. રાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, ગાંધીજી હોય, ભગતસિંહ હોય, મહાન ભક્તો નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, દાદા ખાચર હોય, સુરા બાપુ હોય, માણસિયા બાપુ હોય, તો આજે ભગવાનની સાથે રહી અને એવા શુદ્ધ જીવન જીવી ગયા, એવા પવિત્ર જીવન જીવી ગયા, તો આજે જો આજે છે ને દયા નથી, આપણા હૃદયમાં છે, આપણા મનમાં છે, આપણી વાણીમાં છે, આપણી સામે છે, છબીમાં છે. અને જેના જીવન અરીસાની જેમ તૂટી ગયા, જીવતા જીવતા તૂટી ગયા, કોઈ યાદ નથી કરતું, રસ્તો ફંટાઈ ગયો, પાછું વળાતું નથી, વળનાર કોઈ મળ્યું નથી, તો આજે એને કોઈ યાદ કરતું પણ નથી. અને બધા એનાથી બચી બચીને ચાલે છે. આજે કોઈ મા બાપ એના છોકરાનું રાવણ નામ પાડે, કંસ નામ પાડે, દુર્યોધન નામ પાડે, આજે બચતા રહેશે, હજુ આજે બચી બચીને ચાલે છે. એનાથી પાડે કોઈ, શિશુ પાડે, પાડે કોઈ, કેવો મને, કોઈ 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 મા બાપ પોતાના છોકરાનું નામ હિટલર પાડે, ને જેદી હશે ત્યારે એની પહેલા કેટલાય પાયડા હશે, પણ એક હિટલરે એવું કર્મ કર્યું કે એને નામ જ બગાડી નાખ્યું. હવે એક બધા સાવધાન થઈ ગયા, ના આ નામ ન પડાય, પાડે કોઈ, હિરણ્યકશ્યપુ પાડે કોઈ, હિરણાક્ષ પાડે, રામ પાડે, શ્યામ પાડે, ઘનશ્યામ પાડે, હે મુક્ત પાડે, સારા સારા નામો પાડે. પણ એ બસ આવું થયું, લ્યો બચતા બચતા ચાલે, એની પાસે જાય નહીં હોય તોય. અને દશેરાના દિવસે રામની પૂજા થાય અને રાવણનું શું થાય, દહન થાય, શું થાય, જીવન તૂટી ગયું. એક દિવસ હતો ત્યારે મહાન ભક્ત હતો, ત્યારે રાવણની વાહ 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 થતી હતી, શિવનો પરમ ભક્ત હતો, પણ જેથી ભગવાન સાથે દુશ્મનાવટ થઈ. હા, અને ભગવાનના ઘરના એવા લક્ષ્મી સ્વરૂપા જગદંબા જાનકી, એમાં એનું મન બગડ્યું તો શું થયું, તૂટી ગયું ને બસ. તારે હા, તૂટ ગઈ માલા મોતી બિખર ગઈ પછી ના મેળ ખાય, એમ અરીસો તૂટી ગયો પછી લોકો એનાથી બચતા ચાલે છે. માટે સમય સમયની વાત છે, લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે. આપણી સ્થિતિ સારી હોવી જોઈએ, આધ્યાત્મિક માર્ગે પણ અને લૌકિક માર્ગે પણ. આ બધાની સાથે મીઠો સારો વ્યવહાર રાખ્યો હોય, મીઠું બોલ્યા હોઈએ, બધાને માન સન્માન આપ્યું હોય, જે માન બીજાને આપે છે એને માન મળે છે, જે બીજાને અપમાન કરે છે તો એને અપમાન મળે છે. હા, આપણી પરિસ્થિતિ આપણે વિચારવી અને એ પોતે જ સુધારી શકે, પોતાની પરિસ્થિતિ કોણ સુધારી શકે, પોતે જ. બસ અત્યારથી હજી આપણી પાસે બહુ સમય છે, જાગ્યા ત્યારથી સવાર આપણે વિચારી પાછા બળીને પાછા માર્ગે, સારા માર્ગે ચડી જઈએ તો બધાએ દોડી દોડીને આવવાના છે. યાદ રાખો, સરોવરમાં પાણી છે ત્યાં સુધી બધા એની પાસે દોડી દોડીને આવવાના છે. જેથી પાણી ખૂટશે તેથી બધાએ બચીને ચાલવાના છે. ન્યા ન જશો ભાઈ, તરસ્યા મરી જશો, ના જાય કોઈ એની પાસે, ના જાય. સ્થિતિ, આપણી સ્થિતિ કેવી છે, કંઈ આપણા આપણે બહુ સુંદર છીએ અને બહુ મોટાન ઊંચાન પોળાન છીએ એટલે બધા આપણી પાસે આવે છે, રૂડા રૂપાળા છીએ, ના, આપણા સદગુણોને પૂજે છે બધાય, શરીરને નહીં, જા આપણા સદગુણોને પૂજે. અને એ સદગુણો ભગવાન અને ભગવાનના મોટા પુરુષની કૃપાનું કારણ છે, એનાથી મળે છે. સ્થિતિ બદલાઈ જાય છે, સારી રહેશે તો લોકો બધાય, આપણે ઈચ્છીએ છીએ કે આપણને બધાય પ્રેમ કરે તો આપણે બધાયને પ્રેમ કરવો પડે, આપણે ઈચ્છીએ છીએ કે આપણે બધાએ પ્રેમથી આપણને બોલાવે તો આપણે બધાને પ્રેમથી બોલાવવા પડે. તો આ વાત છે, ફરી વાર એક દોહરાવું,
કાલે અરીસો હતો તો બધા જોઈ જોઈને જતા હતા, આજે તૂટી ગયો તો બધા બચીને જાય છે. સમય સમયની વાત છે, લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે. આટલું સુંદર મજાનું સૂત્ર આજનું હતું. હવે કથામાં પ્રવેશ કરીએ. પુરુષોત્તમ ચરિત્રની કથા કરીશ્વર દલપતરામજી અને પ્રેરક અવેશી બાપુ જાડેજા દરબાર મેંગણીના, લોધિકાના, એમને સુંદર મજાનો આ ગ્રંથ કવિશ્વર દલપતરામજી પાસે લખાવ્યો અને આપણને આપ્યો. આપણે એનું નિત્ય ગાન કરીએ છીએ, એનો પાઠ કરીએ છીએ, આપણે નિત્યની કથા ગાઈએ છીએ ને શ્રવણ કરીએ છીએ. 14મા અધ્યાયની કથા ચાલુ છે. વૃંદાવનની કથા. વૃંદાવનમાં ધર્મદેવ ભક્તિ માતા અને એમની સામે એની સાથે બધા મરીચાદિક ઋષિઓ અને ભગવાન પ્રગટ થયા એકાદશીનો એ દિવસ, અને ત્યારે ભગવાનના દર્શન કરીને સ્તુતિ કરે છે. આપણે સ્તુતિના શબ્દો એનું શ્રવણ કરતા હતા, સમજતા હતા. અતિ અદ્ભુત સ્તુતિ છે. સ્તુતિની બે ચોપાઈઓનું ગાન આપણે કર્યું હતું. સરસ મજાનો હરિગીત છંદ ચાલતો હતો. આગળ સાંભળીએ. ક્ષર ઓર અક્ષર તે અલગ તુમ તેજ પુંજ નિવાસી હો, અવતાર કે અવતારી પ્રભુ તુમ અજર અરુ અવિનાશી હો. જય ધર્મ થાપક અગ ઉથાપક ધામી અક્ષર ધામ કે, જય જય સુ અક્ષર મુક્ત પતિ તુમ નામી હો બહુ નામ કે. જય જય સુ અક્ષર મુક્ત પતિ તુમ નામી હો બહુ નામ કે. ક્ષર ઓર અક્ષર તે અલગ તુમ તેજ પુંજ નિવાસી હો. ક્ષર ઓર અક્ષર તે અલગ તુમ તેજ પુંજ નિવાસી હો. મરીચાદિક મહર્ષિઓ, સંતો, ધર્મદેવ ભક્તિ માતા, ભગવાન પ્રગટ થયા છે. દ્વિભુજ છે, બે એના ચરણ છે. મંદ હાસ્ય કરતા ભગવાન મોર મુકુટ ધારણ કર્યો છે, પીતાંબર પહેર્યું છે, વૈજયંતી સરસ મજાની સ્ફટિકમણીઓની માળાઓ ધારણ કરી મકરાકૃત કુંડળ ધારણ કર્યા છે, અને સામે તેજના મધ્યમાં ભગવાન બિરાજે છે. ત્યારે સ્તુતિ કરતા છેલ્લે એમ કહે છે, ક્ષર ઓર અક્ષર તે અલગ તુમ તેજ પુંજ નિવાસી. હે પ્રભુ, તમે ક્ષર અને અક્ષરથી અલગ છો. ક્ષર એટલે નાશ પામી જાય એવું, અને અક્ષર જેનો નાશ જ ના થાય એવા અક્ષરધામ, અક્ષર મુક્તો, એનાથી તમે અલગ છો, એનાથી તમે પર છો, અક્ષરાતીત છો. કેટલા મોટા મહારાજ, આવા ભગવાન આપણને મળ્યા છે સાક્ષાત મૂળ સ્વરૂપે. કારણ કે ન્યાથી ભગવાનને અવતરવાનું છે ને, એટલે એ સ્વરૂપનું એ વર્ણન લખ્યું છે. સર ઓર અક્ષર એનાથી તમે અલગ તેજ પુંજ નિવાસી. તમે તેજ તેજ તેજના અંબાર છો પ્રભુ, તમારામાંથી તેજ 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 પ્રગટ થાય છે, અને એ એમાં તમે નિવાસ કરો છો. અંધારામાં નથી રહેતા. ભગવાન ક્યાં રહે છે? અજવાળામાં રહે છે, પ્રકાશમાં રહે છે. હા, અને કદાચ અંધારામાં પણ ભગવાન પ્રવેશ કરે ને તો અંધારાને પણ ગાયબ કરીને ત્યાં પણ અજવાળું કરી દે. આવા ભગવાન, હે પ્રભુ, તમે તેજ પુંજમાં નિવાસ કરનારા, એટલે કહેતા અક્ષરધામમાં નિવાસ કરનારા છો તમે. તમે તોય અક્ષરથી ક્ષરથી બધાથી પર છો. અવતાર કે અવતારી પ્રભુ તુમ અજર અરુ અવિનાશી હો. કેવા છો તમે? અવતાર નથી તમે, અવતાર કે અવતારી. હા, આ ઉપાસના શુદ્ધિ કરાવે છે આપણને. જે ભગવાનના દર્શન થયા છે, ઘણા લોકો અલગ અલગ શાસ્ત્રમાં કથાઓ જેને જેવી દેખાણી એવી પ્રમાણે લખાણી, મહારાજની ઈચ્છાથી લખી હોય, પોતાની પોતાને જેવું જોયું હોય, સમજાણું એવું લખ્યું હોય, પણ અહીંયા તો
મોટા મોટા ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર, ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર એવા મહામુક્તોની પ્રેરણાથી એના થકી સત્સંગ થયો હોય, મુક્તાનંદ સ્વામી જેવા અનાદિ મુક્તનો જેને સત્સંગ થયો હોય, એવા જે સંતો દ્વારા જેને સાંભળ્યું હોય અને જીવનમાં ઉતાર્યું હોય ને એને અનુભવ્યું હોય, એ અહીંયા લખ્યું હોય, એ એને દેખાયું હોય, એના એને ભગવાનના દર્શન થયા હોય ત્યારે એને અહીંયા એ પ્રમાણે લખ્યું છે. આ અલગ અલગ ગ્રંથમાં છે કે કૃષ્ણ રૂપે દર્શન થયા, હાથમાં બાંસુરી છે, વૈજયંતી માળા, પીળું પિત્તાંબર મોર મુગટ છે, આજુબાજુમાં બધી ગોપીઓ અને નંદ યશોદા છે, વૃંદાવનમાં કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. પણ અહીંયા લખ્યું છે અવતાર રૂપે નથી દર્શન આપ્યા, અવતારી રૂપે દર્શન આપ્યા છે. લ્યો, અવતાર ને અવતારીમાં બહુ મોટો ભેદ છે. જેમ તારામાં ચંદ્રમાં ભેદ છે કે નહીં, સૂર્યમાં ચંદ્રમાં ભેદ છે કે નહીં, તીર ને તીર ને નાખનારા, તીર અને તીરના નાખનારામાં ભેદ છે કે નહીં, બોલો. તીરમાં શક્તિ છે કે તીરના નાખનારામાં શક્તિ છે, કેટલો ફેર છે? તારામાં અને ચંદ્રમાં કેટલો ફેર છે? એટલો અવતાર ને અવતારીમાં ભેદ છે, ફેર છે. વ્યાસ ભગવાને પણ કહ્યું છે, તો વચનામૃતમાં મહારાજે પણ કહ્યું છે. ખાવ કાકરા કાઢીને આપણા સંતોએ, આપણા મહારાજે આપણને આ બાબતમાં ચોખવટ કરી નાખી, આવો ચોખ્ખી એકદમ. હા, કોઈને ભ્રમણા રહે નહીં, કોઈને સંશય રહે નહીં. અવતાર તે અવતાર છે, અવતારી તે અવતારી છે, અવતાર પણ પૂજનીય છે, વંદનીય છે, માનનીય છે, હા સન્માનનીય છે, હા પૂજનીય છે. એ જે ભગવાનના અવતાર છે એ માનવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કીધું. પણ અવતારના જે અવતારી છે, જેમાંથી અવતારો પ્રગટ થાય છે અને જેમાં પાછા લીન થાય છે, એ અવતારી સ્વરૂપ એક જ છે. ભાગવતમાં લખ્યું છે કે જેમ કોઈ મહાસાગર જેવું તળાવ હોય મોટું, અને એમાં અનંત પ્રકારના ઝરણાઓ એમાંથી ફૂટી નીકળે છે, એમ અવતારી ભગવાનનું મૂળ સ્વરૂપ છે, એમાંથી અનંત અવતારો પ્રગટે છે. અને કેટલા અવતારો છે? હા, યાદ રાખો, કેટલા અવતારો છે? આકાશના તારા ગણી શકાય, પૃથ્વીના રજકણ ગણી શકાય, વૃક્ષના પાંદડા પણ કદાચ ગણી શકાય, વરસાદના બૂંદ પણ ગણી શકાય, પણ ભગવાનના અવતાર ના ગણી શકાય. અસંખ્યાત. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, તારાને મારા અસંખ્ય અવતારો થયા છે, એને હું જાણું છું, તું નથી જાણતો. લ્યો, કેટલા અવતારો ભગવાનના છે ધરા ઉપર? અનંત અવતારો. અને એના ભેદ પણ હા શાસ્ત્રોમાં એનું વર્ણન છે. હા, અર્ચા અવતાર છે, વિભુ અવતાર છે, કળા અવતાર છે, આવેશા અવતાર છે, પૂર્ણ અવતાર છે, અલગ અલગ અવતારો, 6 પ્રકારના ભેદો બતાવ્યા છે અવતારોના. આ બધા ભગવાનના અવતારો છે, પણ અવતારી તો એક જ છે. અવતારી બે નથી, અવતારી એક જ છે. હા, સર્વથી શિરમોળ, સર્વથી પાર, સર્વના આધાર, હા સર્વેશ્વર, અવતારના અવતારી એ તમે છો, એમ અહીંયા સ્તુતિ લખી છે. આપણને મળ્યા એ મહારાજ છે. અવતાર કે અવતારી પ્રભુ તુમ અજર અરુ અવિનાશી હો. તમે અજર છો, અવિનાશી છો, હે પ્રભુ તમે અવતારના અવતારી છો. આટલી વાત ચોખ્ખી હૃદયમાં જો આત્મામાં થઈ જાય તો મોક્ષના માર્ગમાં કંઈ કરવું બાકી ન રહે. જેવા છે એવા ભગવાનને સમજો. અને યાદ રાખો, જેવા તમે ઓળખો એવી તમને પ્રાપ્તિ થાય. મહારાજને તમે જેવા જાણો, દેવ જેવા જાણો તો દેવલોકની પ્રાપ્તિ થાય, અવતાર જેવા જાણો તો અવતારના ધામો છે અલગ અલગ. ધામ એક નથી, અનંત છે. અવતાર એક નથી, અનંત છે. લોક એક નથી, અનંત છે. તો એની પ્રાપ્તિ આપણને થાય. પણ મહારાજને સર્વથી પર સમજીએ, અવતારના અવતારી સમજીએ, કારણના કારણ સમજીએ, પરબ્રહ્મ પરાત્પર સમજીએ, તો એનું ધામ, અક્ષરધામ, એની પ્રાપ્તિ થાય આપણને. માટે એમાં કદીએ ક્યાંય પોલ ન રહેવા દેવી. નિષ્ઠા છે, ઉપાસના છે, ને ઉપાસના એ માથાની જગ્યાએ છે. શાની જગ્યાએ છે? માણસનો હાથ કપાઈ જાય ને તો જીવી શકે, પગ કપાઈ જાય તો જીવી શકે, આંખ ફૂટી જાય ને તો જીવી શકે, પણ અહીંયા ધડથી મસ્તક જુદું થઈ જાય તો ન જીવાય. તો પૂરું અચ્યુતામ.
કેશવમ. એમ યાદ રાખો, કદાચ ધર્મ નિયમમાં થોડું ઘણું આગું પાછું થઈ ગયું હોય, ભૂલચૂક થઈ ગઈ હોય તો પ્રાયશ્ચિત્ય કરીને શુદ્ધ થવાય. ભગવાન કે મોટા પુરુષની પ્રાર્થના કરો ને તો એ આપણા ગુના માફ કરે. પણ જે દિવસે ભગવાનને ઓળખવામાં ખામી રહી ગઈ તો એક જન્મે નહીં, આપણા સંતો કહે છે કરોડ જન્મે પણ એ ખામી નહીં ભાંગે, નહીં ભાંગે, પ્રાપ્તિ નહીં થાય. હા, માટે નિષ્ઠા, નિશ્ચય, શરણાગતિ, ઉપાસના એક જ સ્વરૂપની હોય, બે સ્વરૂપની ના હોય. સ્વામી તો એક જ હોય ને, પતિવ્રતા નારી હોય એના પતિ કેટલા, એક જ હોય પતિ. એમ આપણો ધણી એટલે આપણા દાદાગુરુ કહેતા, ધણીને ખાટલે તો ધણી જ હોય, બાકી તો બધા દેરિયા જેઠિયા હોય, બાકી ધરીને ધણીને ખાટલે તો એક ધણી જ હોય. એમ એક જ સ્વરૂપની ઉપાસના આપણને, તમને જે મળ્યું છે, આપણને કોણ મળ્યું છે એની જ ઉપાસના, તમને જે પ્રત્યક્ષ પ્રમાણ સ્વરૂપ મળ્યું છે એની જ ઉપાસના કરવી, એની પ્રતિવ્રતાની ટેક રાખવી, એની શરણાગતિ રાખવી, બસ કામ પૂરું. આપણા સંતો આપણને આ જ સમજાવે છે. આપણે જૈનમાં તેદુના એક જ વાત ઘૂંટાવે છે અને ગુરુજીને તો ખાસ આનો આગ્રહ વધારે. બીજું કંઈક તમારામાં કંઈક વર્તમાનમાં ખામી થોડી રહેશે તો એ અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમારા વતી અમે પ્રાયશ્ચિત કરીશું. પણ ભગવાનને સમજવામાં જો કસર રહી ગઈ, મહારાજને ઓળખવામાં કસર રહી ગઈ, કે આપણે બીજા અવતાર જેવા કે દેવો જેવા કે ઈશ્વરો જેવા જો જાણી લીધા તો એ ખામી નહીં ભાંગે પછી. તમે મીરાબાઈને પૂછો ને, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ, ગાય જ છે હાથમાં તંબુરો લઈ અને છડે ચોક ગાય છે, મેરે તો ગિરધર ગોપાલ બીજો દુસરો ના કોઈ. હનુમાન ચાલીસમાં લખ્યું છે ને કે ઓર દેવ હું ચિત્ત હું ના ધારહી, એનો અર્થ શું થયો? તમે મારી ઉપાસના કરો, હનુમાનજી કે છે મારી ઉપાસના કરો છો. તુલસીદાસજી કે છે કે જો હનુમાનજી પાસે કામ કરાવવું હોય, એને રાજી કરવા હોય, એની ભક્તિ કરતા હો તો હનુમાન સિવાય કોઈ દેવને તમે માનશો જ નહીં, કહેતા એની ઉપાસના. હા, વંદન, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, એક જ જણાને તમે ફોલો કરો, એક જ ની ઉપાસના કરો. ધ્યાન હૃદયનો, હૃદય છે ને આપણું ધણીનો ખાટલો છે અને ત્યાં તો એક જ ઉપાસના, એક જ મૂર્તિનું ધ્યાન જોઈએ. હા, હનુમાનજી મહારાજ કહે છે બીજા કોઈ મારા સિવાય બધું ભૂલી જાઓ તો જ હું તમારું કામ કરું. હા, વિચારો, આ બહુ સાચી વાત છે. આ ભાગવતનો, ગીતાનો, ઉપનિષદનો, વેદોનો આ એક જ મત છે. ગોપીઓને પૂછો ને તમે, ગોપીઓ શ્રી કૃષ્ણ પ્રત્યે કેવી અનન્ય ભાવથી, પતિવ્રતાની ટેકથી, પ્રેમથી ચોટેલી હતી, એવી ભગવાનમાં પ્રીતિ અસાધારણ હતી. સાંભળજો, ગોપીઓ એમ કહેતી, નિષ્કુળાન સ્વામી લખ્યું સ્નેહ ગીતામાં, ગોપીઓ એમ કહેતી કે અમે ભગવાનના વિયોગમાં દેહ પડી જાય અને અમારા હાડકા વધે અને હાડકામાં કોઈ કાણા પાડીને ફૂંક મારે ને, એ પોલાણમાં હાડકામાંની બાંસુરી બનાવી અને કોઈ વગાડે તો કૃષ્ણ સિવાય બીજો શબ્દ જ ના નીકળે. આ નામ નિષ્ઠા કહેવાય, આની નામ પતિવ્રતાની ભક્તિ કહેવાય, આનું નામ સાચી શરણાગતિ કહેવાય, આનું નામ ઉપાસના કહેવાય. હનુમાનજીને પૂછો, હનુમાનજીએ બધા અવતારોની સેવા પૂજા બધું કર્યું પણ ભક્ત કોના કહેવાય, દૂત કોના કહેવાય? રામદૂત હનુમાન, રામ ભક્ત હનુમાન. તમે જો આ નિષ્ઠા કહેવાય, એને એના ઈષ્ટદેવની, રામની નિષ્ઠા છે. છાતી ફાડીને કાઢે ને તો રામ સિવાય કાંઈ નીકળે, રોમ રોમમાં એક રામ સિવાય કાંઈ નહીં, બસ રામ ભક્ત હનુમાન. ભલે ને બધાની સેવા કરે, પતિવ્રતા સ્ત્રી હોય તો પોતાના સાસુની સેવા કરે, સસરાની સેવા કરે, દિયરની સેવા કરે, જેઠની સેવા કરે, બધાની સેવા કરે, પણ પોતાના હૃદયમાં સ્થાન એક જ પુરુષનું હોય, એ કોણ હોય? એનો પતિ હોય, પતિ જેનો પરમેશ્વર, બસ પતિ ગયું. એવું પતિ જેવો પ્રેમ કોઈનામાં હોય ના હોય એ પતિવ્રતા સ્ત્રી કહેવાય. બસ એમ આપણા ઈષ્ટદેવનું ધ્યાન આપણા હૃદયમાં, આપણા આત્મામાં, હા, એને ચિંતવન એક જ હોય, ધ્યાન એક જ હોય, મનન એક જ હોય, ટેક નિષ્ઠા એક જ હોય, આરાધન એકનું જ હોય, બેનું ન હોય. ઘણા કહેતા આપણે તો બધા હરખા, ના, એને જ્ઞાન જ નથી, હા, એને ખબર જ નથી.
તુલસીદાસજી મહારાજ વૃંદાવનમાં ગયા. આપણે કથા સાંભળી છે વારંવાર, વૃંદાવન તુલસીદાસજી તો રામજીના ભક્ત છે ને, વૃંદાવનમાં ગયા અને વૃંદાવનની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાંકે બિહારીનું મંદિર આઈ પગની આંટી વાળીને હાથમાં બાંસુરી લઈ મોર મુગટ ધારણ પીડું પિત્તાંબર અને એ સ્વરૂપે એના દર્શન થયા, તુલસીદાસજી આ મદપ વાળીને ઉભાર્યા. તો પૂજારીએ કીધું ભગવાનની આગળ પદપ વાળી ન ઉભું રહેવાય, હાથ જોડવાના હોય, માથું નમાવાનું હોય, દંડવટ કરવાના હોય, તમે આટલા મોટા ઉત્તરપ્રદેશના કાશીના આટલા મહાન વિભૂતિ સંત થઈને આવો અવિવેક કેમ કરો છો? અને ત્યારે તુલસીદાસજીએ ગાયો દોહો બનાવ્યો, તરત કવિ હતા ને, ભક્ત હતા ને, કહાં કહું છબી આજ કી ભલે બિરાજો મહારાજ, કહાં કહું છબી આજ કી ભલે બિરાજો મહારાજ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાંધ લ્યો હાથ. વાહ, તમારી મૂર્તિ બહુ સુંદર છે, પણ મારું મસ્તક તો ત્યારે જ નમશે મને મારા રામ રૂપે તમે દર્શન આપો. મોરલી ઘા કરી દો અને પગની આંટી વીખી નાખો અને સીધા ઉભા રહ્યો, હાથમાં ધનુષ લઈ લ્યો, તો જ હું તમને નમન કરું. કારણ કે હું તો રામનો ઉપાસક છું, રામનો ભક્ત છું. એટલે એનો અર્થ એ નથી કે એનું અપમાન કરતા હતા કે અનાદર કરતા હતા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, કોઈ પણ દેવનું, કોઈ પણ અવતારનું ક્યારેય પણ અપમાન ના કરવું, ક્યારેય પણ એની નિંદા ટીકા ના કરવી, ક્યારેય પણ અણગમો ના કરવો, એ બધાય ભગવાનના જ છે. એમાંય ભગવાનનો જ આવિર્ભાવ છે. હા, એટલે માટે અપમાન તો, હા, કોઈની નિંદા ટીકા કે હલકો વેણ તો કદી ના બોલવો, કોઈ દેવીનો નહીં, કોઈ દેવતાનો નહીં, કોઈ અવતારનો નહીં, કોઈ ઈશ્વરનો નહીં, કોઈ મહાપુરુષોનો નહીં, કોઈ વ્યક્તિનો નહીં, કોઈની નિંદા, કોઈનો હલકો શબ્દ, કોઈનો ઉતરતો શબ્દ ક્યારેય ના બોલો એવો મહારાજનો આદેશ છે. એ બધાય વંદનીય છે, પૂજનીય છે, માનનીય છે, પણ ઉપાસના તો બસ આપણા શાસ્ત્રો, આપણો હિન્દુ ધર્મના ગ્રંથો, આપણા મહાપુરુષો, આપણા ગુરુજનો, આપણા ભગવાન એક જ બતાવે છે. બસ પતિવ્રતાની ટેક રાખીને ભક્તિ કરો, શરણાગતિ એકની લઈ આશરો કરો. દ્રૌપદીને ઘણાની આશા હતી કે આ મને બચાવશે, આ મને બચાવશે, આ મને બચાવશે, કોઈ નું આવ્યું. છેલ્લે જ્યારે કૃષ્ણના શરણે ગયા ત્યારે ભગવાને બચાવ્યા, કેમ એ પેલા કૃષ્ણ નતા હતા, પણ કૃષ્ણને કીધું એ કૃષ્ણે કે ભાઈ તમને બીજાની આશા હતી એટલે હું શું કરવા આવું, હે, તમે તો બીજાની રાહ હતી, આ મને બચાવશે, આ બચાવશે, એટલે ભાઈ હું શું કરો, મને તો તમે જ્યારે બોલાયો તરત હાજર થઈ ગયો. પણ એક નિષ્ઠા, એક શરણાગતિ રે ત્યારે ભગવાન એની રક્ષા કરે છે. અનન્યાસ ચિંતયંતો મામે જનહા પરિઉપાસતે, ગીતાનો આ મત છે. અનન્યાસ ચિંતયંતો મામે જનહા પરિઉપાસતે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમ વહામ્યહમ. એનો યોગ ને ક્ષેમ વહન કરો, આ લોક પરલોકમાં એને સુખી કરું છું, અખંડ એની ભેળો રહું છું. પણ ક્યારે? અનન્ય ભાવે. ગીતામાં એ જ લખ્યું, માં એવ પ્રપદ્યંતે માયા મેતામ તરીંતિતે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ. આ બધાનો અર્થ એક જ કહે છે, એકને જ પકડો. આ બધાનો અર્થ સંત પુરુષોને, મહાપુરુષોને પૂછો તમે, એક જ અર્થ, મને એકને પકડો, બેને નહીં, એક જ સ્વરૂપને પકડો, એકની જ ઉપાસના. એટલા માટે આપણને બહુ આપણા અહો ભાગ્ય છે, એમની કૃપા છે, આપણને આ ઓળખાવનારા મોટા પુરુષ આપણને મળી ગયા છે. એ ચોખ્ખી વાત આપણને સમજાવે, મહારાજની ઉપાસના હે એ કરાવે, અને મહારાજમાં જોડે ઠાકોરજી મહારાજ આપણને પ્રત્યક્ષ પ્રમાણ, જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે, એ આપણને પ્રત્યક્ષ પ્રમાણ પ્રાપ્ત થયું છે. એમાં ને આમાં એક રોમ માત્રનો ભેદ નથી, એવું ભગવાને સ્વરૂપ આપણને, અને એ અવતારી સ્વરૂપ ભગવાને આપણને આપ્યું છે, એની ઓળખાણ કરાવી મોટા પુરુષોએ, એ આપણને આપણી કેટલું કરુણા. આપણે આપણે કાંઈ એના માટે કાંઈ નથી કર્યું, બસ કેવળ એની અકારણ કરુણા છે કે એ સ્વરૂપની આપણને ઉપાસના થઈ છે, એ સ્વરૂપ આપણને ઓળખાયું છે, એ આપણને એ ભગવાન દાનમાં આપ્યા છે મોટા પુરુષોએ. એનો ઉપકાર કોણ ચૂક ભૂલી શકે, અને કોણ પૂરી શકે, એનું ઋણ કોણ ઉતારી શકે. આપણા બહુ મોટા ભાગ્ય છે. અવતાર કે અવતારી પ્રભુ તુમા અજર અરુ અવિનાશી હો. હે પ્રભુ, તમે અવતાર ના અવતારી છો, અવિનાશી છો, અમર છો, અજર છો. જય ધર્મ થાપક અધર્મ, જય ધર્મ થાપક
अघ उथापक धामी अक्षर धाम के। जय धर्म थापक। हे प्रभु तमे धरा ऊपर आवो छो, धर्म नु स्थापन करो छो, अघ उथापक એટલે પાપ ને નાશ કરો છો, અધર્મ ને ઉચ્છેદન કરો છો, તમે અક્ષર ધામ ના ધામી છો। લ્યો એ બીજા કોઈ ધામ ના ધામી નથી, આ અક્ષર ધામ ના ધામી છે। અક્ષરપતિ એ દર્શન આપ્યા છે, હા પૂર્ણ પુરુષો તમે દર્શન આપ્યા છે, એટલે પ્રાર્થના કરે છે તમે અક્ષર ધામ ના વાસી છો। આ ધરા ઉપર ભગવાન આવે છે, પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે આવે છે, બાકી તો આ બધા સાઈડ બિઝનેસ ભગવાન તો કરતા જ રહેશો। અસુરનો સંહાર કરવો, ધર્મની સ્થાપના કરવી, એ તો ભગવાન સહેજે સહેજે કરી નાખે, એના હાથમાં રિમોટ કંટ્રોલ છે ભાઈ, એને શું ભાઈ અશક્ય છે એને આગળ કઈ। જય જય અક્ષર મુક્ત પતિ। જોયું કેવી ઉપમાઓ બધી, આ બધી અવતારી સ્વરૂપનું વર્ણન છે, અવતારનું નહીં અવતારી સ્વરૂપનું વર્ણન છે। તમે અક્ષરધામના અક્ષર મુક્તોના પતિ છો, અનંત બ્રહ્માંડોના આધાર છો, એટલું નહીં તમે મુક્તોના પણ સ્વામી છો। અનેક એક મુક્ત કેવા અનંત કોટી બ્રહ્માંડોને ઉપજાવી શકે એવી જેનામાં તાકાત છે એવા મુક્તોના પતિ આ મહારાજ છે, આપણને મળ્યા છે। હા જીવનમાં ગમે એવા દુઃખ આવે ને ત્યારે ભગવાનની ઉપાસનાનો ભંગ ના થાય, ક્યારેય પણ ભગવાન જીવનમાં ના છૂટાય, આવું મહાત્મ્ય જ્ઞાને સહિત જ્યારે આપણને એની ભક્તિ ઉત્પન્ન થાય આપણા હૃદયમાં, હા ત્યારે યાદ રાખો ગમે એવી પરિસ્થિતિમાં પણ ક્યારેય એ ધર્મના માર્ગેથી, આધ્યાત્મિક માર્ગેથી, ભગવાનના માર્ગેથી, મોક્ષના માર્ગેથી, અક્ષરધામના માર્ગેથી પાછો ન હટે। અનન્ય ભક્તિ, અનન્ય ભાવ, અનન્ય ઉપાસના એકની એ અહીં સમજાવે છે। કેટલું બધું આની અંદર રહસ્ય ભર્યું છે આ સ્તુતિમાં, કેટલું બધું રહસ્ય ભર્યું છે, હે કેટલી ઊંચી વાત લખી છે આમાં। વેદ વેદાંત ઉપનિષદનો સાર આમાં લખ્યો છે, વેદોનો સાર લખ્યો છે આમાં, હે પુરાણોનો સાર લખ્યો છે, આપણા બધાએ મોટા પુરુષોના હૃદયનો ભાવ આમાં ઉતાર દીધો છે, જેને આપણને સમજાવવું છે, હૃદગત અભિપ્રાય જેને કહેવાય, રહસ્ય જેને કહેવાય, હે એનો બધો નિચોડ જેને કહેવાય, હે એ આટલી સ્તુતિમાં ભર દીધો છે। જય અસુર નાશ કે જશ પ્રકાશક ભક્ત વત્સલ ભઈ હરા। હે અસુરોને નાશ કરનારા, એ યશને ભક્તોના યશને પ્રકાશિત કરનારા, હે પ્રભુ ભક્ત વત્સલ છો તમે, ભયને હરનારા છો। જ્યારે ભય આવે ને ત્યારે ભગવાનનું સ્મરણ કરવું એટલે ભય નાસી જાય, ઊભી પૂછડીએ બીક માત્રનો ઈલાજ ભગવાનનું સ્મરણ ચિંતન છે, યાદ રાખો। જ્યારે ભય જેવું લાગે ને, હા અંધારામાં નીકળા હોય ને સામેથી જો વાઘ આવે અને ત્રાડ નાખતો હોય, ઘેં ઘેં કરતો હોય ને, ત્યારે સ્વામિનારાયણ 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 કરવું તો બીક ના લાગે। હા એમ શમશાનની પાછળથી આમ નીકળાવો રાત્રે એકલા 12 વાગે 1 વાગે, અને કોઈ ઉગરીને એવું કંઈક બિડાવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ 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 કરવું એટલે તમે નિર્ભય, કાંઈ ના થાય। ભગવાનના નામમાં એટલી તાકાત છે, ભગવાનના સ્મરણમાં એટલી તાકાત છે, દરેક ભય માત્રને ટાળી નાખે હો। હા અદ્ભુતાનંદ સ્વામી શું આપણે અખંડાનંદ સ્વામી જ્યારે જંગલમાં એકલા ચાલ્યા જતા હતા, સામેથી વાઘ આવ્યા, સિંહ આવ્યા ડાલમથા, હા ત્યારે સ્વામીએ શું કીધું, શું શું કર્યું, દોડીને ઝાડ ઉપર ચડી ગયા હતા, ભાગી ગયા હતા, બૂમાબૂમ કરવા માંડ્યા હતા, ના મહારાજનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને પેલા કેવા હાવ નિડર હાવ નિર્ભય એવા થઈ ગયા, ભગવાનનું નામ લીધું, મહારાજની મૂર્તિને યાદ કરી એકદમ નિર્ભય થઈ ગયા, અને શું કીધું પાછું ખબર, એ સિંહ જલ્દી આવો દોડીને મને ખાઈ જાઓ, આ શરીરનું માંસ તમારા કામમાં લાગે, તમારા ભૂખનો તમારા પેટનો ખાડો પૂરાય અને તમારી તૃપ્તિ થાય એના જેવો અવસર કયો, અરે આ શરીર એક દી પડી જ જવાનું છે, લાકડામાં બાળી દે તો રાખ થઈ જાહે, એક ખાડો ગાળીને દાટી દે તો ધૂળ થઈ જાહે, એના કરતા તમારા કામમાં લાગે એનાથી ઉત્તમ મારું સદભાગ્ય કયું હોય, માટે હે સિંહો વાઘો જલ્દી આવો અને મને ખાઈ જાઓ। ઉભા રહી ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હસતા હસતા હામે ચાલ્યા, પણ બોલો સ્વામી હામાં ગયા, જલ્દી કરો હવે શું કરવા વાર કરો છો, લે મને જલ્દી ખાઈ જાઓ, મને મારી નાખો, વાંધો ને આ શરીરને પાડી દો અને તમારા ઉપયોગમાં લાગી જાય, આવો જલ્દી
કોઈ બીક નહીં. ત્યારે પેલા સિંહ બી ગયા, સામે વાઘ બી ગયા. બોલો, આ કથા ભક્ત ચિંતામણીમાં નિષ્કળાંત સ્વામી લખીશ. ઈ બી ગયા, ઈ કે છે આને મરાય ભગવાને દર્શન દીધા. એ સિંહો જોજો પાછા મારા સાધુનો વાકોવાળ ન થાય, જાઓ જલ્દી એના પગમાં પડો, એની પ્રદક્ષિણા કરો. તે સિંહ પગમાં પડ્યા, સ્વામીની પ્રદક્ષિણા કરી, આને તો વંદન કરાય, આને મરાતાય છે. એક તો આ યોનીમાં ઘરી ગયા, પાછા સંતનો અપરાધ થાય તો કેટલી યોનીમાં પહાડમાં ઘરી જાઓ ને, કોઈ દાડો મુક્તિ નહીં થાય. હવે તો આ તમારો મુક્તિનો દરવાજો સામે આવ્યો છે, ઘૂસી જાઓ. સિંહ બધા આવ્યા ને મુક્તિ લઈ ગયા. બોલો, કારણ કે આવા સાધુના દર્શન થયા ને, એનો છેલ્લો જન્મ થઈ જ જાય ને, બાકી રહે કાંઈ. સાધુના દર્શન માત્રથી છેલ્લો જન્મ, હા, મુક્તિનો દરવાજો છે. તો જો કહેવાનો મારો અર્થ છે, નિર્ભય થઈ ગયા. નિર્ભય ભગવાનનું જ્યારે સ્મરણ થાય છે, ચિંતન થાય છે, પછી નિર્ભય થઈ જવું, પછી બીક ન રાખવી, પછી સંશય ન કરવો, અવિશ્વાસ ન લાવવો. ખરું ભગવાનનું નામ લીધું બચી તો જઈશું ને, ખરું કંઈક થાય તો નહીં ને, તો થાય, પણ મને કાંઈ નહીં થાય, મારી પેલા ભગવાન છે, તો કાંઈ ન થાય. એ વાત 100% એટલી સાચી છે. જય જય નિરંજન ભક્ત રંજન કલુષ ગંજન સુખ કરાવ. હે નિરંજન, તમારો જય હો. નિરંજન એટલે શું? માયાથી રહિત, એને નિરંજન કહેવાય. તમારામાં માયા નથી, માયા તમારામાં આવે ને તો તમે માયાને પણ બ્રહ્મરૂપ કરી નાખો, નિર્ગુણ કરી નાખો, ધામરૂપ કરી નાખો. એવા પ્રભુ તમે ભક્તોને રંજન કરનારા, કહેતા ભક્તને સુખ આપનારા છો. કલુષ ગંજન, હા, જે કંઈ કળિયુગનું જે વાતાવરણ છે એને તોડનારા છો, તમે સુખને આપનારા છો. જય અરી તુમે અગવંત કે પુનિ સંત કે સુખદાયી હો. હા, પાપના વેરી છો તમે, અધર્મના વેરી છો તમે, હા, અને સંતને સુખ કરનારા છો. જય શ્યામ શરણાગત પ્રણત કે સકલ સમય સહાય હો. હે શ્યામ, શરણાગતના પાલક છો તમે. પોતાને શરણે ગમે એવો જીવ આવ્યો હોય તો પણ તમે એને એમનું પાલન કરનારા છો. હા, સકલ સમય સહાય હોય, માટે રાત્રે સહાય કરે ને દિવસે ન કરે એવું નથી ભગવાનને. હો, હા, 24 કલાક આપણી અખંડ રક્ષામાં ભગવાન ઊભા છે. હો, મહારાજે તો ત્યાં સુધી કીધું, જ્યારે સંકટ આવે, ભય આવે, તકલીફ આવે, લીલા ત્રણને દંડોટ કરજો, એમાં રહીને પણ હું તમારી રક્ષા કરીશ. હા, સકલ સમય સહાય હો. હા, બધા જ સમયમાં, હા, આઠો પહોર ભગવાન આપણી રક્ષામાં ઊભા છે. અખંડ ભેળાન ભેળા ભેળાન ભેળા મહારાજ છે. તુમ નાવ દુઃખ દરિયાવ કે ગુણવંત ગરીબ નિવાજ હો. આ દુઃખના દરિયાને તરવા માટે હે પ્રભુ તમે નાવ છો, તમે ગરીબ નિવાજ છો, ગુણવંત છો, સુખ કરણ અશરણ શરણ તુમ મહારાજ કે મહારાજ હો. આહાહા, અમુક તો શબ્દો સમજવા જેવા છો. બાકી અદ્ભુત સ્તુતિ લખી, સુખ કરણ અશરણ શરણ તુમ મહારાજ કે મહારાજ હો. સુખને કરનારા છો, અશરણના શરણ છો તમે, અને મહારાજના પણ મહારાજ છો. આહાહા, કેટલા બધા મહારાજ છે, મહારાજાધિરાજ. હા, દુનિયામાં જેટલા રાજાઓ છે, રાજન કે તુમ રાજા વરિયા. હે રાજ, કૃષ્ણાનંદ સ્વામીનું કીર્તન છે, રાજન કે તુમ રાજા વરિયા. જેટલા પણ આ દુનિયાના ચક્રવર્તી સમ્રાટો છે, એનાથી ઉપર મોટા મોટા એ સ્વર્ગલોકના રાજાઓ છે, બ્રહ્મલોકના રાજાઓ છે, હા, ભૂમા પુરુષના લોકના રાજાઓ છે, જે મહારાજાઓ કહેવાય છે, એનાય પણ તમે મહારાજા છો. જે કોઈ રાજા કહેવાય છે એના બધા, એના દેવન કે દેવ હો, ઈશ્વર કે ઈશ્વર હો, કારણ કે કારણ હો, અને રાજન કે રાજા હો તું. હે ભગવાન, તમારાથી મોટું બીજું કોઈ નથી. કરુણા કરી અવસરે પ્રભુ સ્વજન કે સંકટ હરો. કરુણા કરો અમારા ઉપર, બહુ દુઃખ સહન કર્યું છે મહારાજ, હવે તમે પ્રગટ થયા છો, અમને વિશ્વાસ છે તમે અમારા દુઃખને દૂર કરશો. હે પ્રભુ, કરુણા કરો અમારા ઉપર, આ તમારા અમે છીએ, તમે અમારા છો, અમે તમારા છીએ, અમારું સંકટ દૂર કરો. બધા સ્તુતિ કરે છે. અપરાધ બિન સબા સુર મિલી દુઃખ દેત સો દિલ મે ધરો. આ લોકો વાહે પડી ગયા ખાઈ ખપુચીને મારી, અને વગર વાંક એમ, મારો કંઈ વાંક હોય ને કંઈક કરે તો બરાબર છે, કાંઈ વાંક નથી, અમે કાંઈ કોઈનું બુરું કર્યું નથી, બુરું કોઈનું વિચાર્યું નથી,
કોઈ દી બુરું કાંઈ કામ કર્યું નથી, કોઈ દી કોઈને દુઃખી કર્યા નથી, અને તોય એને અમને અમે આમ ફેર એટલું કીધું નથી, અને તોય આ લોકો અમારી પાછળ પડી ગયા છે મહારાજ, બહુ દુઃખ દે છે, અમારા દુઃખને પ્રભુ તમે દિલ ધરો, દુઃખ સુની કે દિલ મે ધરો, અહો સદ્ય ઘન શ્યામ છે કુદી સ્તુતિ, સર્વોપરી સર્વાવતારીની સ્તુતિ આમાં લખી છે. હા, બીજો કોઈ શબ્દ જ નથી આમાં, આ સમજવા જેવું છે. અમુક શાસ્ત્રોમાં એવું લખ્યું છે, અલગ અલગ લખ્યું હોય, પણ અહીંયા તો શુદ્ધ ચોખ્ખી ઉપાસના બતાવી દીધી, મહારાજ જેવા છે એવી જ આ સ્તુતિની અંદર એમનું વર્ણન છે. હે ઘનશ્યામ, હે પ્રભુ, દુઃખ સુની કે દિલ મે ધરો, આ મારું સાંભળીને તમે હૃદયમાં ધરો, યો કહી કે પુની પુની કીએ પ્રભુ કો અધિક પ્રણામ. આટલી સ્તુતિ કરી વારંવાર ઋષિ મુનિઓ ધર્મદેવ ભક્તિ માતાએ ભગવાનના ચરણમાં પડ્યા, વંદના કરી વારંવાર પ્રણામ કર્યા. એ અહીંયા 44 ચોપાઈની અધ્યાય અહીંયા પૂર્ણ કરે છે કવિ. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમનુપતિ સંવાદે વૃંદાવને ભક્તિ ધર્મ પુનિ મિલન પુરુષોત્તમ દર્શન નામ ચતુર્દશોધ્યાય. 14મો અધ્યાય પૂરો થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.